બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના જ ભાજપના એક નેતા પર પ્રહાર કર્યા, જ્યારે પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઈ પટેલના વખાણ કર્યા. ગેનીબેન ઠાકોર જ્યારે થરાદના વાઘાસણમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે એક એવો દાવો કર્યો કે જેને ખળભળાટ મચાવી દીધો. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારા નરવું નથી, અમે બધાએ જે કઈ જાય હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં, આટલી ગેરંટી તો પાકી હતી. અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો, ભાજપ હોય કોંગ્રેસ હોય, ચૂંટણા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે, એકબીજાને નડવા માટેનું ક્યારેય કામ કરતા નથી. અને આ તો એક જ ઠેકાણે જે ઓલો કે રાણો કે ઉદયપુર એવું કાંક છે ને, શું કે બાબુ, હે એવી કાંક કહેવાય છે ને, કોને રાણો કે ઉદયપુર, મારું કરો, મારા હિયારીનું કરો, મારા પટાવાળાનું કરો, અને હું જે કરું એ ધાજું, તમે તો તમે એટલે કાંઈ નહીં. એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે. બધું બહાર ના આવી અને આપણા ઉપર દબંગગીરી કરતા હોય અને દાદાગીરી કરતા હોય તો આપણે બે જ દાદાને માના છે કે અમે અમારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અમારા દાદા હનુમાન દાદા છે અને ગણપતિ દાદા છે. તીજો કોઈ આ દાદા થવા માંગતો હોય તો એ દાદાઓને કહેજો કે તમારા મગજમાંથી રહી કાઢી નાખજો. આ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લો છે કે જેણે અસ્મિતા માટે કાયમી લડ્યો છે અને આવનાર સમયની પણ આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાતથી પૂરી મજબૂતાઈથી લડવાનો છે. બનાસ ડેરી મારફતે મીઠાઈના પડીકાની વહેંચણી થઈ. સહકારી માળખાના દુરુપયોગનો આ સનસનીખેજ આરોપ મૂક્યો છે ગેનીબેન ઠાકોરે. ચૂંટણી પહેલા પ્રચાર મેદાનમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર તીખા પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે ચૂંટણી વખતે દુરુપયોગ કરીને ઉમેદવારના નામ સાથેના પેકેટ આવે છે. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડોના ખર્ચા થતા હોવાનો પણ ગેનીબેને આરોપ મૂક્યો. તેઓએ કહ્યું કે તહેવારો ઉપર મીઠાઈના પેકેટ ચૂંટણી વગર મુકાયા હોત તો માનવામાં આવત, પરંતુ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને પડીકા મોકલે છે, પરંતુ બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય. ધાનેરા ખાતે કોંગ્રેસ અને પાર્ટીના હોદ્દેદારોની કારોબારી બેઠકમાં ગેનીબેને આ ગંભીર આક્ષેપ મૂક્યા. સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે. આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પાડવામાં આવે છે. એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. ઠીક છે, એમને જે કંઈ કરતા હોય ને એમને મુબારક. અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું, પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય, એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી. અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી. આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે. અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે